નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો ટોપિક છે મિત્રો, તમને નવાઈ લાગશે, તમને માનવામાં નહીં આવે કે આમળા ખાવાથી કફ થઈ જાય. જી હા મિત્રો, આમળા ખાવાથી કફ થઈ જાય. તો કેવી રીતે? તો આમળાની અંદર આપણે એવી કઈ વસ્તુ ઉમેરીને ખાઈએ છીએ કે જેના કારણે એ આમળા ખાવાથી આપણને કફ થાય છે? તો આ વિડીયોના માધ્યમથી આપ સર્વેને વિનંતી છે કે તમે પણ આમળાની અંદર જો આ એક વસ્તુ ઉમેરીને ખાતા હોય તો બંધ કરી દેજો, નહીં તો એ આમળા ખાવાથી તમારા શરીરમાં કફ થશે થશે ને થશે. એ આમળાને ધોઈ સ્વચ્છ કરી અને એના નાના ટુકડા કરી અને પછી 2 કિલો ખાંડ લીધી, સફેદ ખાંડ જે આપણે ચા બનાવવામાં વાપરીએ છીએ, એ ખાંડની અંદર પાણી નાખી ખાંડને ઓગાળી અને એની ચાસણી બનાવી, અને પછી આ આમળાના જે ટુકડા હતા એ આમળાના ટુકડા જે ખાંડની જે ચાસણી બનાવી હતી એની અંદર પલાળી રાખ્યા અને પછી તડકે સૂકવી દીધા, અને પછી દરરોજ 1 વાટકી ભરી અને એ આમળા ખાતા એમના દીકરાને પણ આપતા અને એમના દાદાને પણ આપતા હતા. ખાંડની ચાસણીવાળા આમળાનું સેવન કરવાની શરૂઆત કરી તો માત્ર 10 દિવસની અંદર એમને કફની શરૂઆત થઈ ગઈ, કફ બનવાની શરૂઆત થઈ ગઈ અને એમના શરીરમાં કફ થઈ ગયો. કારણ કે એક તો શિયાળાની શરૂઆત હતી, નંબર 2 ઋતુ બદલાઈ, અને નંબર 3 એમને એકલા આમળા ના ખાધ્યા, આમળાની સાથે ખાંડનો ઉપયોગ કર્યો. અને મિત્રો, ખાંડનું આપણા શરીરમાં જલ્દીથી પાચન થતું નથી. ખાંડને સફેદ બનાવવા માટે એની અંદર કેમિકલ નાખવામાં આવે છે અને ખાંડનો ઉપયોગ કરવાથી આપણા શરીરમાં કફ થઈ જાય છે. આમળાને આયુર્વેદમાં ધરતી ઉપરનું અમૃત કહેવામાં આવે છે. આમળાની અંદર વિટામિન સી ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. આમળા દરરોજ ખાવા જોઈએ, પણ કેવા? તાજા આમળા ખાવા જોઈએ. આપણે આમળા ખાવા હોય તો દરરોજ 1 કે 2 જ આમળા ખાવા જોઈએ. ઘણા લોકો બાળકોને આમળા ના ભાવતા હોય, એના કારણે તેઓ ખાંડની ચાસણીની અંદર આમળા નાખી અને પછી એના નાના ટુકડા કરી સૂકવી અને બાળકોને આપે છે. મહેરબાની કરીને આ રીતે આમળાનો ક્યારેય ઉપયોગ ના કરતા, નહીં તો ફાયદાની જગ્યાએ 100% તમને નુકસાન થશે. તો આમળાના એ ટુકડા છે એ ખાંડ ચૂસી જાય છે, અને એ આમળાનો ટુકડો આપણે જ્યારે ખાઈએ છીએ ત્યારે આપણે આમળાની સાથે સાથે સફેદ ખાંડ ખાઈએ છીએ, જેના કારણે આપણું ગળું પકડાઈ જાય છે અથવા આપણા ફેફસાની અંદર કફ જમા થવાનો પ્રોસેસ થાય છે. તો આ રીતે આપણે આમળા ખાતી વખતે થોડુંક ધ્યાન રાખીશું તો આમળા ખાવાથી જે કંઈ નુકસાન થાય છે નુકસાન નહીં થઈ શકે, અને આમળા ખાવાથી જે ફાયદો થાય છે એનો પૂરેપૂરો લાભ આપણને મળી શકશે. પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.